વિદ્યાર્થી મિત્રો અને મારા સાથી શિક્ષક મિત્રો, લંગ વોલ્યુમ્સ અંગેના આ પ્રેઝન્ટેશન લેક્ચરમાં હું આપ સૌ લોકોનું સ્વાગત કરું છું. હવે આજનો આપણો જે વિષય છે, જે ટાઇટલ છે, લંગ વોલ્યુમ્સ. તો લંગ વોલ્યુમ્સ જે છે અને રેસ્પાયરેટરી વોલ્યુમ્સ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. હવે આપણે જ્યારે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ, બ્રીધિંગ કરીએ છીએ, તો એમાં આપણને ખ્યાલ છે કે જે બ્રીધિંગ જે છે એમાં ઇનહેલેશન અને એક્ઝેલેશન, એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ, આવી બે ક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ. અને શ્વાસ ઉચ્છ્વાસ પછી ટૂંકો વિશ્રામનો જે સમયગાળો એ આવતો હોય છે. તો આપણે જે બ્રીધિંગ કરીએ છીએ, શ્વાસોચ્છ્વાસ કરીએ છીએ, એમાં શું કરીએ છીએ, વાતાવરણની જે હવા છે એને ફેફસા સુધી પહોંચાડીએ છીએ, અથવા તો ફેફસામાં જે રહેલી હવા છે એને વાતાવરણમાં આપણે મોકલતા હોઈએ છીએ. હવે આ જે વાતાવરણની જે હવા જે છે એ આપણા શરીરમાં દાખલ થાય છે અને શરીરમાંથી આપણે બહાર એનો વાતાવરણમાં ત્યાગ કરીએ છીએ. તો આ જે હવા જે છે એ કેટલી હવા આપણે લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ એનો આધાર શેના પર રહેલો છે, તો એનો આધાર વ્યક્તિની તંદુરસ્તી પર રહેલો છે. અને બીજું કે ફેફસામાં પલ્મોનરી ડિસઓર્ડર, એટલે કોઈ ફેફસામાં કોઈ રોગ નથી, એના પર આ બાબતનો આધાર રહેલો હોય છે શ્વાસોચ્છ્વાસનો. હવે જે આપણે જે વાયુ જે છે, હવા જે છે, એની જે માત્રા જે છે, હવાની જે માત્રા જે છે, જે આપણે શ્વાસ કે ઉચ્છ્વાસમાં લેતા હોઈએ, એને આપણે શ્વાસમાં લેતા હોઈએ, ઉચ્છ્વાસમાં બહાર કાઢતા હોઈએ, એને આપણે બે પ્રકારોમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. એક છે લંગ વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ, બરાબર. અને આ જે લંગ વોલ્યુમ જે છે એનું માપન જે છે, જે સાધનથી કરી શકીએ આપણે લંગ વોલ્યુમનું માપન, ફેફસામાં કેટલી હવા જે છે. લંગ વોલ્યુમનો સાદો અર્થ શું કરવાનો, કે ફેફસા જે છે એની કેપેસિટી કેટલી છે, કેટલી કે વધુમાં વધુ કેટલી હવા આપણા ફેફસામાં સમાવી શકે, એને આપણે લંગ વોલ્યુમ કહીએ. તો આ જે લંગ વોલ્યુમ જે છે એનું માપન કરતું જે સાધન છે એને સ્પાયરોમીટર તરીકે ઓળખવામાં આવે છે. અને જે લંગ કેપેસિટી જે છે એ શું છે, તો કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ લંગ વોલ્યુમ્સ, અલગ અલગ જે લંગ વોલ્યુમ જે છે એમના જોડાણથી, એમના સમન્વયથી લંગ કેપેસિટીઝ બનતી હોય, અથવા તો અલગ અલગ લંગ વોલ્યુમને આપણો સરવાળો કરીને અલગ અલગ લંગ કેપેસિટી જે છે એ આપણે મેળવી શકીએ છીએ. તો શરૂઆત કરીએ છીએ બીજો જે પોઈન્ટ છે એને પર આપણે આવીએ. હવે જુઓ, જે લંગ વોલ્યુમ જે છે, ફેફસાનું જે કદ છે, ફેફસામાં કેટલી હવા સમાવી શકે મહત્તમ, તો એનું જે નિર્ધારણ કરતું જે સાધન છે લંગ વોલ્યુમ અને લંગ કેપેસિટી માપવા માટેનું, એ સાધનને સ્પાયરોમીટર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એ સાધનને આપણે રેસ્પાયરોમીટર તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આજે સ્પાયરોમીટર જે સાધન છે જેનાથી આપણે લંગ વોલ્યુમ, લંગ કેપેસિટીઝ નક્કી કરીએ છીએ, એ સાધન કઈ રીતે દેખાતું હોય છે, તો અહીંયા આપ જોશો તો એક જે લેડી છે, એક જે સ્ત્રી છે, અને એમની બાજુમાં આ સ્પાયરોમીટર જે છે એ બતાવેલ છે. અને આ સાધન જે છે એની ગોઠવણમાં શું હોય છે, તમે જુઓ, એમના જે નસકોરાના જે છિદ્ર છે, નેર્સ અથવા તો નોસ્ટ્રિલ, એને બંધ કરી દીધા છે ક્લિપથી. અને મોઢામાં તમે જોશો તો એક પાઇપ છે અને બાજુમાં આ આખું સાધન છે. હવે આ સાધનની રચનામાં તમે જોશો તો બે આપણને પાત્ર દેખાય છે, કેનેસ્ટર અથવા વેસલ અથવા તો ડ્રમ કહીએ આપણે, આ બે ડ્રમ છે. અને એક જે ડ્રમ છે એમાં, અહીંયા આપ જોશો તો ખ્યાલ આવશે, એક ડ્રમમાં હવા ભરેલી છે અને બીજું જે ડ્રમ છે નીચેનું એની અંદર પાણી ભરેલું હોય છે. હવે અને બીજું શું છે, ઉપર જે છે દોરી છે, દોરીને પુલી એટલે ગરગડી પરથી રગડાઈને પછી આ બાજુ લાવીએ છીએ આપણે, તો દોરીના છેડા પર પેન હોય છે. અને અહીંયા તમે જોશો તો અહીંયા આ જે છે રેકોર્ડર છે, આ જે રેકોર્ડર જે છે જેના પર મપાઈએ લંગ વોલ્યુમને કેપેસિટી નોંધાય છે, અને આપણે સ્પાયરોગ્રામ તરીકે ઓળખતા હોઈએ છીએ.
બીજી પણ એક આકૃતિ છે, એમાં હું આપને બતાવું છું તો આપને ખ્યાલ આવશે. તો આ જે સાધન છે એમાં આપ જોશો, તો અહીંયા જુઓ, અહીંયા લંગ વોલ્યુમ માપવા માટે મોઢાની અંદર હવાનો પાઇપ છે અને એનાથી ઉચ્છવાસ એક્ઝલેશન કરીએ છીએ આપણે. અને અહીંયા જે સાધન બતાવ્યું છે એમાં તમે જોશો સ્પાયરોમીટર, એમાં પાણી ભરેલ છે, બે પાત્ર છે, બે વેસલ છે, એકમાં પાણી ભરેલ છે, બીજામાં હવા છે. અને જ્યારે ઉચ્છવાસ કરીએ છીએ તો કઈ રીતે હવા ઉપર જાય છે એ, અને એને કારણે જે દોરી જે છે ગરગડી પરથી, અને અહીંયા દોરી સાથે આગળ પેન લટકાવે, પેન લગાવેલ છે. અને આ પેન જે છે એ તમે જોઈ શકો છો નોંધણી કરે છે. તો આ જે નોંધણી થાય છે, રેકોર્ડ થાય છે, આને આપણે સ્પાયરોગ્રામ કહીએ છીએ. તો આ સ્પાયરોગ્રામ જે છે આપણને શેની માહિતી આપે છે, તો એ આપણને માહિતી આપે છે લંગ વોલ્યુમ અને લંગ કેપેસિટીઝની. હવે જે સ્પાયરોગ્રામ જે છે એ હું આપને બતાવું છું. તો સ્પાયરોગ્રામને આપ જોશો તો આપને ખ્યાલ આવશે, અહીંયા આપ જોશો તો આ સ્પાયરોગ્રામ બતાવેલો છે. અને એમાં ઇન્હેલેશન જે છે એટલે શ્વાસની જે ક્રિયા છે એ અપવર્ડ ડિફ્લેક્શન, ઉપરની તરફ તીરના નિશાનથી બતાવેલ છે. અને ઉચ્છવાસની જે ક્રિયા છે એ નીચેની તરફ તીરના નિશાનથી આપણને બતાવેલ છે. હવે આખો જે રેકોર્ડ છે, આખો જે સ્પાયરોગ્રામ છે, આને કઈ રીતે વાંચવો અને આ બધા જે મૂલ્ય જે છે એ શેના છે, હે ને, અને આ બધું ML માં ડાબી બાજુ શું લખેલું છે, તો આ બધી વાતો, આ બધી ચર્ચા જ હવે આપણે લેક્ચરમાં કરી રહ્યા છીએ. તો જે બીજો જે મુદ્દો હતો, બીજા મુદ્દામાં આપણે વાત કરી કે ભાઈ જે સ્પાયરોમીટર જે છે એ શું છે, સ્પાયરોગ્રામ જે છે એ શું છે. તો લંગ વોલ્યુમ અને લંગ કેપેસિટી માપવા માટેનું જે સાધન એને સ્પાયરોમીટર અથવા તો રેસ્પાયરોમીટર કહે છે. અને આ સાધનથી જે રેકોર્ડ પ્રાપ્ત થાય છે એને સ્પાયરોગ્રામ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. હવે ત્રીજો જે મુદ્દો છે, સામાન્ય રીતે શું થાય છે કે આપણે જે લંગ વોલ્યુમ જે છે અને કેપેસિટીની જે કિંમત છે એનું મૂલ્ય, એની કિંમત જે છે એ પુરુષોમાં વધારે હોય છે સ્ત્રીઓની સરખામણીમાં. પછી લંગ વોલ્યુમ કેપેસિટીની કિંમત જે છે, જે ઊંચા લોકો હોય છે, ઊંચા વ્યક્તિમાં આ કિંમત વધારે આવે છે, યુવાન વ્યક્તિમાં વધારે આવે છે. જે લોકો ઊંચાઈ પર રહેતા હોય, દાખલા તરીકે પર્વત પર રહેતા હોય, તેઓમાં લંગ વોલ્યુમ અને કેપેસિટીની કિંમતો ઊંચી આવતી હોય છે. અને જે લોકો પાતળા નથી, જે લોકો ઓબેસ એટલે કે જે લોકો જાડા નથી, બરાબર, એટલે કે જે લોકો પાતળા છે એ લોકોમાં પણ આ લંગ વોલ્યુમ અને કેપેસિટી જે છે એની કિંમત વધારે આવતી હોય છે. જાડા લોકોમાં, મેદસ્વી લોકોમાં આની કિંમતો ઓછી હોય છે લંગ વોલ્યુમ અને કેપેસિટીની. અચ્છા, હવે આનો ફાયદો શું, આ જે લંગ વોલ્યુમ અને કેપેસિટી જે છે એનો ફાયદો શું? તો જુઓ, સ્પાયરોમીટર જે સાધન છે એની મદદથી શું નિદાન કરી શકાય કે પહેલાં તો એક તો વ્યક્તિની જે ઊંચાઈ અને વ્યક્તિનું જે વજન છે એના આધારે જે નોર્મલ જે કિંમત છે એ મળવી જોઈએ લંગ વોલ્યુમની. અને પછી શું થાય કે જો ફેફસાની અંદર કોઈ પ્રકારનો રોગ રહેલો હોય તો લંગ વોલ્યુમ અને કેપેસિટીની જે કિંમત છે એમાં શું થશે, ઘટાડો આવશે, ઓછું મૂલ્ય મળશે. તો એ જે તફાવત છે એને આધારે ડૉક્ટર જે છે, પલ્મોનોલોજીસ્ટ જે છે એ નક્કી કરે છે કે ભાઈ આ જે વ્યક્તિ છે એને કયા પ્રકારની ફેફસાની જે ખામી છે એ થઈ હશે, બરાબર. હવે ચોથો જે મુદ્દો છે એના પર આપણે આવીએ છીએ. ચોથા મુદ્દામાં હવે તમારી જે પરીક્ષાલક્ષી જે ચર્ચા છે એ આ મુદ્દાથી શરૂ થાય છે, લંગ વોલ્યુમથી. તો જુઓ, સામાન્ય જે વિશ્રામ અવસ્થા હોય છે એમાં એક મિનિટમાં વ્યક્તિ 12 વખત બ્રીથિંગ કરે છે, 12 વખત શ્વાસોશ્વાસ કરે છે. અને દરેક શ્વાસ ઉચ્છવાસની જે ક્રિયા છે, એટલે પ્રતિ એકની વાત કરીએ છીએ આપણે, એક જ શ્વાસમાં, બરાબર, એક જ બ્રેથમાં આપણે કેટલી હવા લઈ શકીએ છીએ, તો 500 ml જેટલી જે હવા છે એ આપણે ફેફસામાં દાખલ કરી શકીએ અથવા તો ફેફસામાંથી આપણે બહાર કાઢી શકીએ. કેટલી, કુલ કદ કેટલું છે હવાનું, 500 ml, બરાબર. આપણે સમજીએ છીએ આ વાતને કે આપણે એક બ્રેથિંગમાં, એટલે કે એક ઇન્હેલેશન એક્સ્હેલેશનમાં, એક શ્વાસ ઉચ્છવાસમાં
500 ml જે હવા છે એને આપણે ફેફસા સુધી પહોંચાડી શકીએ અથવા તો ફેફસામાંથી બહાર કાઢી શકીએ. પણ કુલ કદ કેટલું છે? 500 ml. તો આ જે 500 ml જે કદ છે એને શું કહેવાય? આ જે વોલ્યુમ છે, આ જે એર વોલ્યુમ છે, આ જે હવાનું કદ છે એને ટાઇડલ વોલ્યુમ એટલે કે VT તરીકે આને ઓળખવામાં આવે છે. આ થયું લંગ વોલ્યુમની કિંમત, પહેલી કિંમત ટાઇડલ વોલ્યુમ. હવે બીજી જે છે એના પર આપણે આવીએ. હવે જુઓ, એક પછી એક દરેક જે છે એની વાત કરીશું આપણે. પહેલી જે છે ટાઇડલ વોલ્યુમ એની વાત કરી. હવે આ જે ટાઇડલ વોલ્યુમ જે છે એની જે કિંમત છે એ વ્યક્તિ વ્યક્તિમાં અલગ હોય છે. એટલે દરેક વ્યક્તિમાં શું છે કે 500 ml ફિક્સ જ ના હોય, કે દરેક વ્યક્તિ જે છે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયામાં કંઈ 500 ml હવાની હેરફેર નથી થઈ જવાની ફેફસામાંથી. તો આનો આધાર શું છે કે ભાઈ અલગ અલગ વ્યક્તિમાં એક તો ટાઇડલ વોલ્યુમ જે છે એનું મૂલ્ય અલગ અલગ હોય, 500 ml ફિક્સ ના હોય. અને બીજું શું છે કે વ્યક્તિના જીવનના અલગ અલગ સમયમાં, અલગ અલગ જીવનકાળનો જે અલગ અલગ જે સમય છે એમાં પણ એક જ વ્યક્તિમાં પણ આ જે ટાઇડલ જે વોલ્યુમ છે એના જે મૂલ્યો છે એની જે કિંમત છે એ બદલાતી હોય છે. અચ્છા, હવે ટિપિકલ જે એડલ છે, પુખ્ત વ્યક્તિ જે છે, બરાબર, જેનું વજન 70 કિલો છે પુરુષનું, તો એમાં જે 70% ઓફ ધ ટાઈ હે ને, જે આપણે શ્વાસમાં જે 70% જે હવા લીધી છે બરાબર, એમાંથી 500 ml તમે શ્વાસમાં હવા લીધી, એમાંથી 350 ml જેટલી હવા જે છે એ જ આપણા શ્વસન વિસ્તારમાં એટલે કે રેસ્પાયરેટરી ઝોન સુધી પહોંચે છે. આપણા શ્વસનતંત્રનું જે શ્વસન વિસ્તાર છે, તમે શ્વાસમાં 500 ml હવા લો છો, એમાંથી 350 ml હવા જે છે એ જ આપણા શ્વસન વિસ્તારમાં પહોંચે છે. અને આપણો જે શ્વસન વિસ્તાર જે છે, રેસ્પાયરેટરી ઝોન જે છે, એ શેનો બનેલો છે? તો એમાં રેસ્પાયરેટરી બ્રોન્ક્યુઅલ, અલ્વ્યુલર ડક, અલ્વ્યુલર સેક્સ અને અલ્વ્યુલાઈનો સમાવેશ થતો હોય. તો આપણે હવા જે છે, હવા લઈએ આપણે, કેટલી હવા, કુલ હવા લીધી આપણે 500 ml, અને એમાંથી 350 ml જે છે હવા એ જ અહીંયા આગળ પહોંચે છે. તો આગળ શું, કયો ભાગ? તો આ જુઓ, રેસ્પાયરેટરી બ્રોન્ક્યુઅલ, બરાબર, એના પછી આ શું છે અહીંયા, આ જે છે અલ્વ્યુલર ડક, પછી આ જે છે બધી અલ્વ્યુલાઈ સેક, અને આ એની અંદર બધા અલ્વ્યુલાઈ. તો આ જે છે આખો આપણો શું થયો, રેસ્પાયરેટરી ઝોન થયો. આમાં કેટલી હવા પહોંચી? તો આમાં આખો જે રેસ્પાયરેટરી ઝોન છે એમાં 350 ml હવા જ પહોંચે છે. અચ્છા, હવે આ જે હવા પહોંચી અલ્વ્યુલાઈની અંદર, જે હવા પહોંચી કુલ 350 ml અલગ અલગ અલ્વ્યુલાઈમાં, તો આની અંદર જે ઓટું છે એ જ શું થશે, કેપિલરીના બ્લડમાં જશે. અને કેપિલરીના બ્લડમાંથી શું છે અહીંયા શું આવશે, CO2. એટલે આ જે છે આને શું કહીએ છીએ આપણે, આને તો આપણે એક્સટર્નલ રેસ્પાયરેશન તરીકે ઓળખતા હોઈએ છીએ આ બાબતને, તો બરાબર કે નહીં? તો આ જે છે એ 5 નંબરનો મુદ્દો. હવે 6 નંબરનો જે મુદ્દો છે એના પર આપણે આવીએ. હવે જુઓ, હવે આપણે જે 500 માંથી 350 જે છે ml એ જ એક્સટર્નલ રેસ્પાયરેશન જે છે, એક્સટર્નલ રેસ્પાયરેશન એટલે અલ્વ્યુલાઈની અંદર જે ઓક્સિજનવાળી હવા અને જે રુધિર કેશિકા છે એની વચ્ચે O2 CO2ની અદલા બદલી એક્સચેન્જ, એ 350 ml થયું. તો પછી પ્રશ્ન એ છે કે બાકીની જે 150 ml જે હવા છે, એટલે બાકીની જે 30% જે હવા છે જે આપણે શ્વાસમાં લીધી, એ ક્યાં છે? તો એ જે છે એ આપણા કન્ડક્ટિંગ ઝોનમાં હોય છે અથવા તો કન્ડક્ટિંગ એરવેમાં હોય છે. હવે કન્ડક્ટિંગ એરવે એટલે કયો? એટલે હવાનું વહન કરતા માર્ગમાં આવતા અંગો. એટલે કયા? દાખલા તરીકે આપણું નાક, બરાબર, પછી આપણી કંઠનળી, પછી લેરિંગ્સ, પછી શ્વાસનળી, પછી બ્રોન્કાઈ, પછી બ્રોન્ક્યુઓલ અને છેડા પર આવેલી
ટર્મિનલ બ્રોન્ક્યુઅલ. આ બધા જે અંગો છે એમાં પેલી બાકીની 150 ml જે હવા છે એ રહેતી હોય છે. અને આ જે હવા જે છે, આ અંગોમાં જે રહેલી હવા જે છે, એ રેસ્પાયરેટરી જે એક્સચેન્જ છે, ઓટુ સીઓ ટુની જે રુધિર અને આ જે હવા જે છે એની વચ્ચે ઓટુ સીઓ ટુની જે અદલા બદલી થવી જોઈએ એ તો થતી નથી. એટલે આપણે કહી શકીએ કે આ અંગોની અંદર જે હવા રહેલી છે એ હવા શેમાં રહેલી કહેવાય, તો એ હવા જે છે એ એનાટોમિક ડેડ સ્પેસમાં, બરાબર. એ જે હવા છે એ ક્યાં રહી ગઈ કહેવાય, એ હવા જે છે એ હવાને આપણે કહી શકીએ કે એ હવા જે છે એ એનાટોમિક ડેડ સ્પેસમાં છે, અથવા તો રેસ્પાયરેટરી ડેડ સ્પેસમાં છે, કારણ કે એ શ્વસનમાં કોઈ ભાગ ભજવતી નથી અને એ તો આ અંગોની અંદર રહેલી છે એટલા માટે. અચ્છા, હવે વ્યક્તિના શરીરમાં આ જે એનાટોમિક ડેડ સ્પેસ જે છે એમાં કેટલી હવા છે એનું કદ આપણે માપવું છે, કેટલા ml હવા વ્યક્તિના ડેડ સ્પેસમાં રહેલી છે એ કઈ રીતે નક્કી થાય, તો એ નક્કી થાય છે રૂલ ઓફ થમથી, બરાબર. આ રૂલ ઓફ થમ જે છે એ શું નક્કી કરે છે કે તમારું જે વજન છે, તમારું આઈડિયલ વજન, એટલે જે બોડી માસ ઇન્ડેક્સ છે એને આધારે તમારું આઈડિયલ વજન, એ વજન કિલોગ્રામમાં હોય એને તમારે શું કરવાનું, પાઉન્ડમાં કન્વર્ટ કરવાનું. કેલ્ક્યુલેટરથી આપણે કરીએ તો કિલોગ્રામને આપણે શું કરીએ, આપણા વજનને આપણે પાઉન્ડમાં ફેરવી દઈએ, અને એ પાઉન્ડ જે છે એટલે એ જે આંકડો મળે આપણને એની પાછળ શું લગાડવાનું, મિલીમીટર. તો એટલી જે હવા છે એટલી હવા આપણા ડેડ સ્પેસમાં હોય એમ કહેવાનો મતલબ છે. એટલે અહીંયા આપણે સીધો અર્થ શું કરીએ, સીધી આ છઠ્ઠા નંબરનો જે મુદ્દો છે એનો સીધો અર્થ આપણે શું કરીએ કે આપણે જેટલી હવા શ્વાસમાં લઈએ છીએ એ બધી કંઈ ઓટુ સીઓ ટુના એક્સચેન્જમાં કામમાં આવતી નથી. એમાંથી 30% જે હવા છે એ તો એનાટોમિક ડેડ સ્પેસમાં જ રહેલી છે, એટલે આ બધા જે અંગો છે એની અંદર રહેતી હોય છે, બરાબર. હવે 7 નંબરનો જે મુદ્દો છે એના પર આપણે આવીએ. અને જો આ જ આકૃતિ છે એમાં તમે જુઓ તો અહીંયા ડેડ સ્પેસ બતાવ્યું છે. ડેડ સ્પેસમાં શું, પેલા જે અંગો છે તો અહીંયા કેટલું લખાય, 150 ml લખાય. આ ટાઇડલ વોલ્યુમ એ કેટલું છે, 300 ml થયું. હવે ડેડ સ્પેસને કોઈ લેવા દેવા નહીં એટલે આને આપણે કેન્સલ કરી દઈએ. તો હવે પછી શું, IRV શું છે, ERV શું છે અને RV શું છે, એ બધી જે કિંમતો મળે એનો સરવાળો કરો તો તમને શું છે, લંગ વોલ્યુમ મળી જાય, બરાબર. તો અત્યારે આપણે જે VT જે ટાઇડલ વોલ્યુમ એના વિશે આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ એ તો કેટલું છે, ટાઇડલ વોલ્યુમ 500 ml છે. ચાલો હવે જો તમે જોરથી શ્વાસ લો, બરાબર, મોટેથી શ્વાસ લો, ડીપ બ્રેથ તમે લો, ઊંડો શ્વાસ, તો તમે જે સામાન્ય જે આપણે 500 ml જે હવા શ્વાસમાં લેતા હોઈએ એના કરતાં પણ વધારે હવા આપણે ફેફસા સુધી પહોંચાડી શકીએ. કહેવાનો મતલબ શું છે કે તમે અત્યારે વિશ્રામ અવસ્થામાં છો અને સામાન્ય શ્વસન કરી રહ્યા છો, બરાબર. હવે એ જે સામાન્ય જે છે આપણે શ્વાસની પ્રક્રિયા, તો એમાં આપણે કેટલી હવા લઈએ છીએ, સામાન્યમાં 500 લઈએ છીએ. પણ જો તમે પ્રયત્નપૂર્વક બોર્ડ લગાડીને વધારાની હવા લો તો શું છે, એ વધારાની કેટલી હવા આપણે શ્વાસમાં લઈ શકીએ, તો પુરુષ જે છે એ 500 ml તો લઈ શકે, પણ એના ઉપરાંત જો એ બોર્ડ લગાડે તો પુરુષો 3100 ml જેટલી હવા વધારાની શ્વાસમાં લઈ શકે, અને સ્ત્રીઓ જે છે અથવા તો ગર્લ્સ જે છે, છોકરીઓ જે છે, એ 500 ml ઉપરાંત વધારાની 1900 ml જેટલી જે હવા છે એ શ્વાસમાં ભરી શકે વધારાની. તો આને આપણે શું કહીશું, આ વધારાની હવા જે આપણે શ્વાસમાં લઈ શકીએ એને ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહીએ છીએ, IRV. પુરુષોમાં 3100 ml, સ્ત્રીઓમાં 1900 ml, બરાબર. તો અહીંયા હવે આપણે શું કરવું પડે, લંગ વોલ્યુમ માટે પેલી જે આકૃતિ છે આપણી એમાં ઉમેરવું પડે ને, બરાબર. આ કેટલું હતું, આ 500 હતું, 500 ml હતું આ, અને આ જે છે IRV, આ કેટલું થયું, આ
31 ml થઈ ગયું પુરુષોની બાબતમાં થયું. હવે આ બેની કિંમત શું છે એ જાણવાની રહી. હવે હવે ઈઆરવી જે છે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમની આપણે વાત કરીએ તો જો તમે તમે સામાન્ય શ્વાસ લો છો 500 ml તમે હવા લીધી બરાબર, એના પછી તમે શું કરો છો એક્ઝેલ એઝ પોસિબલી એઝ પોસિબલ. એક્ઝેલ એટલે હવાને હવે આપણે ઉચ્છવાસ કરવું જોઈએ, આપણે હવા બહાર કાઢવી જોઈએ. સામાન્ય શ્વાસ લીધા પછી તમે તમારી પૂરી તાકાત લગાવી દો અને જેટલી હવા તમે ફેફસામાંથી બહાર કાઢી શકો એની વાત કરીએ છીએ આપણે બરાબર. તો તમે 500 ml ઉપરાંત તમે કેટલી હવા વધારાની બહાર કાઢી શકો તો એ છે 1200 ml પુરુષોની બાબતમાં. પુરુષ હોય તો 1200 ml જેટલી હવા ફેફસામાંથી બહાર કાઢી શકે બરાબર. અને ફિમેલ્સ જે છે સ્ત્રીઓ કે છોકરીઓ કે ગર્લ્સ જે છે એ 700 ml જેટલી હવા પ્રયત્નપૂર્વક બહાર ધકેલી શકે બહાર કાઢી શકે. તો આ જે બહાર આપણે બળપૂર્વક જે હવા બહાર કાઢી એને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે કે એને ટૂંકમાં ERV તરીકે ઓળખીએ છીએ. પુરુષોની બાબતમાં ERV 1200 ml, સ્ત્રીઓની બાબતમાં 700 ml. તો આપણને અહીંયા બધી કિંમતો હવે મળતી જાય છે. તમે હવે સ્પાયરોગ્રામ જે છે એ તમે થોડું વાંચતા થશો તો તમને ખ્યાલ આવશે. દેખો અહીંયા ટાઇડલ વોલ્યુમ કેટલું છે 500, પછી આપણે ઇન્સ્પાયરેટરી IRV કેટલું હતું 3100 બરાબર પુરુષોની બાબતમાં, સ્ત્રીઓની બાબતમાં 1900. પછી હમણાં આપણે વાત કરી ERVની તો ERV કેટલું થયું પુરુષોની બાબતમાં 1200, સ્ત્રીઓની બાબતમાં 700. અને હવે છેલ્લી કિંમત RV જે છે એના વિશે વાત કરીએ બરાબર. એટલે બધી જે કિંમતો છે એ આપણને મળી જાય. હવે 9 નંબરનો જે મુદ્દો છે, 9 નંબરના મુદ્દામાં અહીંયા જુઓ. હવે 9 નંબરના મુદ્દામાં આપણે FEV1 વિશે વાત કરી રહ્યા છીએ. હવે આ FEV1 જે છે એ શું છે તો આને કહેવાય છે, આનું પૂરું નામ છે ફોર્સ્ડ એક્સપાયરેટરી વોલ્યુમ ઇન 1 સેકન્ડ. તો આ શું છે તો ઇઝ ધ વોલ્યુમ ઓફ એર દેટ કેન બી એક્ઝેલ ફ્રોમ ધ લંગ ઇન 1 સેકન્ડ વિથ મેક્ઝિમલ એફર્ટ ફોલોઈંગ અ મેક્ઝિમલ ઇન્હેલેશન. શું કહેવા માંગે છે, તમે મહત્તમ તમે પહેલાં પૂરી તાકાતથી તમે શ્વાસ લઈ લો, મહત્તમ શ્વાસ લઈ લો. એના પછી મહત્તમ શ્વાસ લીધા પછી તમે 1 સેકન્ડમાં કેટલી હવા ઉચ્છવાસ દ્વારા બહાર કાઢી શકો મહત્તમ, એને શું કહેવાય, એને કહેવાય FEV1 ફોર્સ્ડ એક્સપાયરેટરી વોલ્યુમ ઇન 1 સેકન્ડ. હવે ફેફસામાં રોગ હોય, કયો રોગ, દાખલા તરીકે આ પરિસ્થિતિ હોય ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ, ફેફસામાં થતી એક બીમારી જેને ટૂંકમાં COPD કહે છે. તો આ COPD જે છે એ શું કરે છે, COPDની જે પરિસ્થિતિ છે એમાં આ FEV1 જે છે એમાં બહુ મોટો ઘટાડો આવતો હોય છે. એનું કારણ શું છે કે આ જે COPD જે છે એ શું કરે છે, ઇન્ક્રીઝિસ એરવે રેઝિસ્ટન્સ. COPD શું કરે છે, જે ફેફસા જે છે ફેફસામાં જે શ્વસન માર્ગ જે છે એ શું થાય છે COPDની પરિસ્થિતિમાં એ રૂંધાયેલો હોય છે. એટલે વ્યક્તિ જે છે બળપૂર્વક જે છે હવા જે છે એને બહાર કાઢી શકતો નથી. એટલે એ સમયે શું છે આ FEV1 જે છે, એટલે ટૂંકમાં કહીએ તો ફેફસામાં રોગ છે, તો એવી પરિસ્થિતિમાં આ જે FEV1 છે એનું મૂલ્ય વ્યક્તિમાં ઓછું આવતું હોય છે. હવે જે આપણે છેલ્લું જે છે છેલ્લી જે લંગ વોલ્યુમની જે છે એની બાબતમાં આપણે હવે વાત કરીએ, જે RV જે છે એની વાત કરીએ. RV શું છે બરાબર, તો RV જે છે એને રેઝાઇડિયલ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવતું હોય છે બરાબર. હવે જો શું કહે છે RV રેઝાઇડિયલ વોલ્યુમ શું છે કે ઇવન આફ્ટર ધી એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ ઇઝ એક્ઝેલ કન્સિડરેબલ એર રિમેન્સ ઇન ધ લંગ્સ બીકોઝ ધી સબ એટમોસ્ફેરિક ઇન્ટ્રાપ્લુરલ પ્રેશર કીપ્સ ધી અલ્વોલાઈ સ્લાઇટલી ઇનહેલ.
ક્યાંનો મતલબ તમે ગમે તેટલું બળ લગાડો અને હવા બહાર કાઢવાનો પ્રયત્ન કરો, તેમ છતાં પણ ફેફસાની અંદર અમુક જે હવા છે એ તો હંમેશા રહેતી જ હોય છે. ગમે એટલી આપણે તાકાત લગાવીએ ફેફસા ઉપર અને બળ લગાડીએ, તો પણ એવું નથી કે ફેફસા આખા ખાલી થઈ જવાના છે કે ફેફસામાંથી બધી હવા બહાર નીકળી જવાની, એવું નથી થતું. કેટલીક જે હવા છે, કેટલીક હવા શું છે, અલ્વ્યુલાઈની અંદર રહેતી જ હોય છે. અને બીજી જે છે અલ્વ્યુલાઈ ઉપરાંત બીજી કેટલીક જે હવા છે એ શું છે, નોન કોલેપ્સિબલ એરવે. એટલે કેટલીક હવા શું જે અલ્વ્યુલર ડક છે એમાં હોય, કેટલીક રેસ્પિરેટરી જે બ્રોન્ક્યોલ છે એની અંદર હોય. તો આ બધા અંગોની અંદર પણ શું છે, કોઈ પણ પરિસ્થિતિમાં હવા હોય જ છે. તો આવી જે હવા છે જેને આપણે બહાર એનો ત્યાગ ના કરી શકીએ કોઈ પણ રીતે, અને એ હંમેશા ફેફસાની અંદર જ રહેતી હોય છે, તો આવી જે હવા છે એને શું કહેવાય, અને જેનું માપન સ્પાયરોમીટરથી ના થઈ શકે, તો આવી જે હવા છે એને આપણે રેઝાઇડલ વોલ્યુમ તરીકે ઓળખતા હોઈએ છીએ, ટૂંકમાં આને RV કહેવાય છે. અને આવી કેટલી હવા છે, તો આને 1200 ml પુરુષોમાં, એટલે પુરુષોમાં ફેફસાની અંદર 1200 ml હવા તો હોય, અને સ્ત્રીઓની અંદર આપણે વાત કરીએ તો એ 1100 ml જેટલી રહેતી હોય છે. તો અહીંયા તમે જોશો, તો અહીંયા તમે જુઓ રેઝાઇડલ વોલ્યુમ જે છે પુરુષોમાં 1200 અને સ્ત્રીઓમાં 1100. એટલે હવે તમે લંગ વોલ્યુમ જે છે અહીંયા તમે જોશાનું છે, લંગ વોલ્યુમની કિંમતો આપેલી છે, અને આ શું છે, સ્પાયરોગ્રામ છે. તો સ્પાયરોગ્રામમાં કઈ રીતે સ્પાયરોગ્રામને વાંચીશું આપણે, તો ટાઇડલ વોલ્યુમ કેટલું છે, 500માં ચલો પુરુષોની બાબતમાં આપણે ટોટલ મારતા હોઈએ, તો IRV કેટલું છે, 3100. તો 3100 અને 500 કેટલું થયું, 3600 થયું. 3600માં શું કરો, આ ERV એડ કરો, બરાબર. એટલે 3600માં 1200 એડ કરીએ એટલે કેટલા થાય, 4800 થાય. અને 4800માં પાછા આ 1200 એડ કરવાના RV, એટલે કેટલા થયા, 4800 વત્તા 1200 એટલે કેટલા થયા, 6000 ml થયું. એટલે ફેફસામાં પુરુષોમાં આપણે વાત કરીએ તો કેટલી મળી આપણને લંગ વોલ્યુમ, 6000 ml લંગ વોલ્યુમ મળ્યું કુલ, એમ આખું કહેવાનો મતલબ છે, બરાબર કે નહીં. અને છેલ્લે આ જે મુદ્દો છે 11 નંબરનો જે મુદ્દો છે એની વાત કરીએ આપણે. હવે જો થોરાસિક કેવિટી જે છે એ ઓપન હોય તો શું છે, જે ઇન્ટ્રાપ્લુરલ પ્રેશર જે છે એનું જે મૂલ્ય છે એ વાતાવરણના હવાના દબાણ કરતાં વધી જતું હોય છે. તો થોરાસિક કેવિટી ખુલ્લી હોય તો ઇન્ટ્રાપ્લુરલ જે પ્રેશર છે એનું મૂલ્ય, બરાબર, વાતાવરણના હવાના દબાણ કરતાં વધી જાય. અને આને કારણે શું થાય છે, જે રેસિડલ વોલ્યુમ છે એટલે ફેફસાની અંદર જે સંગ્રહાયેલી જે હવા છે એના પર દબાણ આવે છે. એટલે રેસિડલ વોલ્યુમમાંથી કેટલીક જે હવા છે, સંગ્રહાયેલી જે હવા છે એમાંથી કેટલીક હવા છે બહાર નીકળી જાય છે. હવે બહાર નીકળી ગયા પછી જે હવા જે બાકી રહી ફેફસામાં એને શું કહેવાય, એને કહેવાય મિનિમલ વોલ્યુમ. અને આ જે મિનિમલ વોલ્યુમ જે છે એ મેડિકલ અને કાયદાકીય રીતે બહુ અગત્યનું છે. અને આ શેના માટે અગત્યનું છે કે જે નવજાત બાળક જે જન્મ્યું છે, બરાબર, એ જીવિત જન્મ્યું હતું, હયાત હતું કે મૃત જન્મ્યું હતું, હે ને તો જે નવજાત બાળક જે છે, બેબી ઇઝ બોર્ન ડેડ એટલે કે સ્ટીલ બોર્ન, અથવા તો ડાઈડ આફ્ટર બર્થ, જન્મ થયો પછી બાળકનું મૃત્યુ થયું, કે બાળક મૃત્યુ પામેલું જ જન્મ્યું હતું. હવે કેટલીક વાર શું થાય કે ચલો માની લઈએ કે કોઈ ગર્ભવતી સ્ત્રી જે છે એ હોસ્પિટલમાં દાખલ થયા છે, બરાબર, અને પછી બાળકને જન્મ આપે છે, અને બાળકને જન્મ આપે એટલે અને એવું થાય કે બાળક જે છે એ મૃત્યુ પામેલું જન્મ્યું, તો હોસ્પિટલના જે ડૉક્ટર્સ છે એ જ્યારે બાળકની સોંપણી કરશે પેરેન્ટ્સને તો એમ જ કહેશે કે ભાઈ તમારું જે બાળક જે છે એ મૃત જન્મ્યું હતું. તો હવે શું છે કે પેરેન્ટ્સ જે છે કેટલીક વાર ચલો માની લઈએ કે પેરેન્ટ્સ જે એ આ વાત માનવા તૈયાર નથી, એ લોકો નથી માનતા કે ના ભાઈ અમારું બાળક જે છે મૃત જન્મ્યું નહોતું, અમારું બાળક તો જીવિત હતું. તો આ શું, આ વિવાદાસ્પદ મુદ્દો થાય, પોલીસમાં કમ્પ્લેન થાય, એટલે પોસ્ટમોર્ટમ કરવામાં આવે બાળકનું, બરાબર, જે મૃત બાળક છે એનું. તો એ વખતે શું છે, જે મૃત બાળક જે છે એનું જે લંગ છે ફેફસું એનો ટુકડો જે છે એ લઈને પછી એને શું કરવામાં આવે, જે પાણી છે પાણીની અંદર એ ટુકડો નાખવામાં આવે, અને એ જે ટુકડો જે છે એ તરે નહીં, અને ટુકડો પાણીની અંદર તળિયા પર નીચે બેસી જાય, તો એનાથી સાબિત થાય કે બાળક જે છે એ મૃત જન્મ્યું હતું. એનું કારણ શું છે કે ગર્ભાવસ્થામાં જે ફેફસા જે છે, ગર્ભાવસ્થામાં ફેફસાનો વિકાસ થતો હોય ત્યારે, બરાબર, અને
અને બાળક મૃત્યુ પામેલું જન્મ્યું હોય ત્યારે તો ફેફસાની અંદર તો શું છે, ગર્ભાવસ્થામાં અને બાળક મૃત્યુ પામેલું જન્મ્યું હોય તેમ છતાં પણ એની ફેફસાની અંદર હવા છે જ નહીં, એટલે ફેફસાની અંદર હવા નથી તો ફેફસાનો ટુકડો જે છે પાણીની નીચે બેસી જશે. અને અને જો બાળક જીવતું જન્મ્યું હોય તો પછી એના ફેફસામાં હવા હોય જ ને. તો એ રીતે એ વસ્તુ નક્કી થતી હોય છે, બરાબર, કે બાળક મૃત્યુ પામેલું જન્મ્યું હતું કે જીવિત હતું. હવે જતા પહેલાં કેટલીક જે આકૃતિ છે એ હું આપને બતાવતો જઉં છું. આ દાખલા તરીકે આ જ આકૃતિ છે, સ્પાયરોગ્રામ ઓફ લંગ વોલ્યુમ એન્ડ કેપેસિટી. આ આકૃતિ બરાબર તમારે તૈયાર કરવાની છે, બરાબર. અને બીજી પણ છે, આ જે છે જો સ્પાયરોગ્રાફિક રેકોર્ડ ફોર અ મેલ, બરાબર, આ વસ્તુ. અને આ જે ટેબલ છે, તો પરીક્ષા દરમિયાન આ ટેબલ તમે તૈયાર કરી લો તો તમારે જે લંગ વોલ્યુમ છે, રેસ્પાયરેટરી વોલ્યુમ, અને બીજું નીચે તમે જોશો તો રેસ્પાયરેટરી કેપેસિટીનો બી આપેલું છે, એટલે રેસ્પાયરેટરી જે કેપેસિટી છે, લંગ કેપેસિટી, એનો બી આપણે અલગથી લેક્ચર લઈશું, પણ તમે અત્યારથી તમારી તૈયારી ચાલુ કરી શકો, બરાબર, કંઈ અઘરું નથી ટોપિક. અને આ પણ છે એક આકૃતિ, અહીંયા પણ તમને જો અહીંયા મળી જશે તમને અલ્વેલર ગેસ, ડેડ સ્પેસ, હે ને, એ બધી વસ્તુ તમને જે આપણે ચર્ચા કરી. અને જો અહીંયા આ પણ એક સ્પેરોમીટર બતાવેલું છે, અને અત્યારે જે આધુનિક જે આવ્યા છે સ્પાયરોમીટર, એકદમ હેન્ડી છે, એકદમ નાના, બરાબર, એકદમ નાનું થઈ ગયું. પહેલાં જે આપણે બધા જોયા એ બધા જૂના થઈ ગયા, આ એકદમ લેટેસ્ટમાં આવ્યું છે, બરાબર, સ્પાયરોમીટર. તો આ સાથે આ જે પ્રેઝન્ટેશન લેક્ચર છે, બરાબર, લંગ વોલ્યુમ્સ અથવા તો રેસ્પાયરેટરી વોલ્યુમ્સ અંગેનું, એ હવે અહીં પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આ જે પ્રેઝન્ટેશન લેક્ચર છે એનાથી આપ જે છે આપની પરીક્ષાની તૈયારી અને આપનો જે અભ્યાસ છે એ સારી રીતે કરી શકશો. મારું નામ મનીષ કોષ્ટી સર છે, હું અમદાવાદથી છું. બાય બાય, નમસ્તે.